साबरकांठा जिल्लाना प्रांतिजना बोड़िया खाते सर्जन फाउंडेशन द्वारा वर्षनो चौथो विनामूल्य नेत्र निदान सेवा केम्प योजायो हतो, जेमा बोड़िया गाम सहित आजूबाजू में रहता गामजनोए लाभ लीधो हतो। प्रांतिज तालुकाना बोड़िया खाते आवेल प्राथमिक शाला खाते सर्जन फाउंडेशन अमदावाद आयोजित वर्षना चौथा विनामूल्य नेत्र निदान सारवार केम्प योजायो हतो, जेमां बोरिया गाम सहित आजूबाजू में रहता गामोमांथी कुल 710 दर्दीओए सेवानो लाभ लीधो हतो अने 390 व्यक्तिओने राहत दरे चश्मानुं वितरण करवामां आव्युं हतुं। त्यारे 87 दर्दीओने ईडर खाते आवेल आत्मवल्लभ हॉस्पिटल खाते विनामूल्ये ऑपरेशन सहित दर्दीओने रहेवा जमवा तथा लाववा लई जवा सुधीनी सगवड पण पूरी पाडवामां आवशे। तो समग्र केम्पनुं सफर आयोजन संस्थाना प्रोजेक्ट ऑफिसर અશોકભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું। તો કેમ્પને સફળ બનાવવા માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો। તો સારાના આચાર્ય તથા આંખના મદદનીશ ટીમ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી હતી। જીલ રાવલ, ZSTV પ્રાંત। નમસ્કાર, સૌ પ્રથમ તો ZSTVના તમામ દર્શકોને, તમામ સ્ટાફને તથા ZSTV તથા પત્રકાર મિત્રોને મારા એડવાન્સમાં નૂતન વર્ષ અભિનંદન અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું તથા પ્રાંતિજ કેળવણી મંડળ પરિવાર વતી મારા સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને તમામ ગ્રામજનોને મારા દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું। સમગ્ર જિલ્લાને, સમગ્ર પ્રાંતિજ શહેરના નગરવાસીઓને, મારા વડીલોને દીપાવલીની અને નવા વર્ષની નૂતન વર્ષ અભિનંદન। પ્રભુ આવનાર વર્ષ સુખમય, નિર્ભયુ અને દીર્ઘાયુ બક્ષવાવાળું મળે તેવું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું તથા આપણા માનવંતા પ્રધાનમંત્રીની આગેવાનીમાં દેશ ફરીથી સોને કે ચીડિયા અને પ્રગતિ કરે, ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે નવા વર્ષની અપેક્ષા અને પ્રાર્થના કરું છું। નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર, વોર્ડ નંબર 4 અને પ્રાંતિજના નગરજનોને હું દિવાળીની શુભકામના પાઠવું છું। આપનું આવનાર નવું વર્ષ શુભદાયી અને લાભદાયી નીવડે તેવી પ્રભુને મારી પ્રાર્થના। ભારત માતા કી જય। દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। દીપાવલી પર્વના આવનાર હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આપણે ખૂબ જ આનંદપૂર્વક ઉજવીએ તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ। વિક્રમ સંવત 2078મું નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સહ નવા વર્ષની નૂતન વર્ષા અભિનંદન। ચાલો આપણે સૌ સંગઠિત થઈને બજારમાં તેમજ ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું। જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં
ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાતિજનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. નીરવ પરીખના સૌને નૂતન વર્ષ અભિનંદન. આવાવાળું વર્ષ સમગ્રનું સારું જાય, સુખમય જાય, તંદુરસ્ત જાય એવી પ્રભુના પ્રાર્થના. કોરોનાના કપડા કાળમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ તો સર્વેની સુખાકારી માટે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા ત્યાં વધે એવી મતલબ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું. ધન્યવાદ. પ્રાતિજ અને તલોદ વિધાનસભા મત વિસ્તારના સર્વે પ્રજાજનો, પ્રાંતિજ શહેરના નગરશ્રેષ્ઠીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રાંતિજ શહેર તાલુકાના સર્વ પદાધિકારી મિત્રો, ભાઈઓ બહેનો, ગુજરાત સરકારના આપણા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ, પૂર્વ મંત્રી શ્રી જયસિંહજી ચૌહાણ સાહેબ, આપણા લોકલાડીલા સાંસદ દીપસિંહજી રાઠોડ સાહેબ, જિલ્લાના સર્વ પદાધિકારીઓ, નગરના સર્વ નગરજનો, ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, પત્રકાર મિત્રો, સર્વ ભાઈઓ બહેનોને દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું. નવીન વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું. આપ સર્વનો પરિવાર સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય બની રહે તેવી પ્રભુ પરમાત્માને નવા વર્ષે હું પ્રાર્થના કરું છું. આપ સર્વનું કલ્યાણ થાય, ભારતની સેવા કરવાની આપ સૌને શક્તિ મળે એવી અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. પ્રાંતિજ શહેર કોંગ્રેસ માઇનોરિટી સમિતિના પ્રમુખ ભણાવાલા અહેમદ સઈદ મોહમ્મદ આસમ. હું આવનાર દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પ્રાંતિજ શહેર તથા તાલુકાના નાગરિકો તથા કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા જીએસ ટીવીના તમામ દર્શકોને શુભેચ્છા પાઠવું છું. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના મારા માનવંતા ગ્રાહકો, પ્રાંતિજ નગરના નગરજનો તથા સ્નેહીજનો મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામના. છેલ્લા ઘણા વર્ષોથી પ્રાંતિજ નગરની અંદર શ્રીજી જ્વેલર્સ નામની પેઢી ચલાવી રહેલ અપુભાઈના નવા વર્ષના શુભ આશીષ. આપ સૌના સાથ સહકારથી જે પ્રમાણે દર વર્ષે આપણા મિલન મુલાકાત થયા છે અને સંતોષકારક આપને સેવા આપું છું, એ જ પ્રમાણે સેવા આપતો રહીશ. આપ લોકોનો સાથ સહકાર મળી રહેશે એવી શુભકામના. જય હિન્દ. જય શ્રી કૃષ્ણ.